नमस्ते विद्यार्थी मित्रों, वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटीना गुजराती विभाग द्वारा आयोजित आ विशेष व्याख्यानमाळामां आपणे सहवर्ती धर्मनी वात करवाना छीए। मित्रों, तमे ध्वनि विषे जाणो छो, ध्वनि घटक विषे पण जाणो छो। तमे जाणो छो के जे बोलाय छे ए ध्वनि छे, पण जे समझाय छे ए ध्वनि घटक छे। ध्वनि घटकनी आखी जे विभावना छे एनाथी तमे सुपेरे परिचित छो, पण आपणे सहवर्ती धर्मोनी ज्यारे वात करवी छे त्यारे आपणे ध्वनि घटकने पण एक वखत याद करी लईशुं। તો આપણે આજે વાત કરીએ સહવર્તી ધર્મોની। તમે જાણો છો કે ભાષાનું મુખ્ય કાર્ય જે છે એ છે કોમ્યુનિકેશનનું, અવગમન સાધવાનું। એક વ્યક્તિને બીજી વ્યક્તિને પોતાની મનની વાત કહેવી હોય, પોતાના વિચારો કહેવા હોય, પોતાની ઈચ્છાઓ કહેવી હોય, પોતાના ભાવ જણાવવા હોય, ત્યારે એ ભાષા પ્રયોજે છે। અને જ્યારે પણ આપણે ભાષાની વાત કરીએ છીએ ત્યારે શબ્દો, એના અર્થો, વાક્ય અને એના દ્વારા પરિસ્થિતિની રજૂઆત આપણે કરતા હોઈએ છીએ। એટલે મોટે ભાગે જ્યારે આપણે ભાષાની વાત કરવાની હોય ત્યારે શબ્દ, અર્થ, વાક્ય આની ચર્ચા થતી હોય છે, અને બહુ સ્વાભાવિક છે કારણ કે એ ભાષાનો મુખ્ય હિસ્સો છે। પરંતુ એ પણ હકીકત છે કે આજે જ્યારે વક્તા કોઈ એક વાત કહી રહ્યો હોય ત્યારે એની માનસિકતા શું છે, એ બાબત સંદર્ભે એના વલણ શું છે, એ કઈ બાબત ઉપર વધારે ધ્યાન આપવા માંગે છે, ફોકસ આપવા માંગે છે, આ બધું પણ શ્રોતાને જાણવું એટલું જ જરૂરી હોય છે। અને આ બધી બાબતો એને જાણવા મળે છે સહવર્તી ધર્મો તરફથી। મેં તમને કહ્યું એમ કે સહવર્તી ધર્મોને યોગ્ય રીતે સમજવા માટે પહેલા આપણે ધ્વનિ અને ધ્વનિ ઘટક વિશે સમજી લઈએ। તમે જાણો છો કે ધ્વનિ એટલે હવાના સાંભળી શકાય તેવા તરંગો, અને આપણી આસપાસ તો અવાજનું આખું વિશ્વ રહેલું છે। આપણી આસપાસ અનેક જાતના, રૂમમાં બેઠા હોઈએ તો પંખાના અવાજ, બહાર હોઈએ તો ક્યાંક હોર્નના અવાજ, બ્રેકના અવાજ, બીજા લોકોના કઈક કઈક જાત જાતના અવાજ આપણી આસપાસ ફેલાયેલા હોય છે। પરંતુ એ પંખાનો અવાજ કે હોર્ન કે એ કોઈ પણ અવાજ એ ભાષાનો ધ્વનિ નથી હોતો। તમે જાણો છો કે વાગ અવયવો દ્વારા જે ધ્વનિઓનું નિર્માણ થાય એ ધ્વનિઓને જ આપણે ભાષાના ધ્વનિ તરીકે ઓળખીએ છીએ। સાથે સાથે જો યાદ કરીએ તો આપણને એ પણ યાદ આવશે કે વાગ અવયવો દ્વારા જે ધ્વનિઓ નિર્માય એ બધા પણ ભાષાના ધ્વનિ હોય એવું જરૂરી નથી। દાખલા તરીકે આપણે કોઈક વાતની ના પાડવા માટે ડચકારો બોલાવીએ, અથવા તો કોઈ ભરવાડ કે ગોવાળ પોતાના પ્રાણીઓને ભેગા કરવા માટે, પોતાના ઘેટા બકરા કે ગાયોને ભેગી કરવા માટે જ્યારે અવાજ કરે છે, ઇવન મિમિક્રી આર્ટિસ્ટ બધા જાત જાતના અવાજ કરતો હોય છે, તો એ વાગવયવો દ્વારા નિર્માતા ધ્વનિ હોવા છતાં એ ભાષાના ધ્વનિઓ બની શકતા નથી। ભાષાના ધ્વનિઓ કોણ હોઈ શકે, કયા ધ્વનિઓને આપણે ભાષાના ધ્વનિ કહી શકીએ, કયા ધ્વનિઓને આપણે ધ્વનિ ઘટક કહી શકીએ? તો આપણે કહીએ છીએ કે ધ્વનિ ઘટક જે છે એ ભાષકના ચિત્તમાં રહેલો એક વિભાવ છે। ભાષકના ચિત્તમાં એ કેવી રીતે રહેલો છે, એનો કોઈ આકાર છે? જો એનો કોઈ આકાર હોત, ક કહેતા તમને જો કોઈ આકાર યાદ આવે છે તો શું આફ્રિકામાં રહેલો માણસ ક બોલે, ઉર્દુનો ક હોય, કન્નડનો ક હોય, ગુજરાતીનો ક હોય, તો શું આ બધા ક એક સરખા હશે? કારણ કે સાંભળતી વખતે તો ક કોઈ પણ ભાષક બોલે એક સરખો સંભળાય છે, લગભગ નજીક નજીકનો સંભળાય છે।
તો એનો અર્થ એ છે કે કોઈ પણ ધ્વનિને એનો કોઈ નિશ્ચિત આકાર નથી હોતો, પણ એ લાક્ષણિકતાનો સમૂહ હોય છે. દાખલા તરીકે તમે જાણો છો કે પ એ અઘોષ અલ્પપ્રાણ કંઠ્ય સ્પર્શ વ્યંજન ધ્વનિ છે. હવે એના બદલે જો બ હોય તો બ એ ઘોષ અલ્પપ્રાણ કંઠ્ય સ્પર્શ વ્યંજન ધ્વનિ છે. એટલે કે તમે પ બોલો છો કે બ બોલો છો ત્યારે તમારું કાન અને એના દ્વારા તમારું મગજ ઘોષત્વ અને અઘોષત્વને અલગ સાંભળે છે અને અલગ સમજે છે, અને એટલે પ અને બને અલગ તારવી શકે છે. પણ એટલે શું પ અને બ એ ભાષાના ધ્વનિ ઘટક કહી શકાય? તો આપણે કહીએ છીએ કે લાક્ષણિકતા ભેદે અર્થભેદ થાય છે કે નહીં. જો લાક્ષણિકતા ભેદે અર્થભેદ થતો હોય તો જ એને ધ્વનિ ઘટક કહી શકાય. એટલે કે કોઈ શબ્દ એવો હોય કે જેમાં પ આવતો હોય, એની સાથે તમે કોઈ એવો શબ્દ મૂકો કે જ્યાં પ ને બદલે બ મૂકવામાં આવે અને અર્થભેદ થાય. આવી જે મિનિમલ પેર એટલે શું કે આજે તમે દાખલા તરીકે એમ કહો કે પાર અને શાર, તો આ બે વચ્ચે ભેદ છે કે નહીં? તો પામાં રહેલો પ એ અઘોષ અલ્પપ્રાણ ઓષ્ઠ્ય સ્પર્શ વ્યંજન ધ્વનિ છે, અને જો શાર કહો છો તો એ તાલવ્ય સંઘર્ષી ધ્વનિ છે. હવે માનો કે અર્થભેદ થાય તો પણ કઈ લાક્ષણિકતાને આધારે અર્થભેદ થયો છે એ સ્પષ્ટ ન થાય. એટલે બને ત્યાં સુધી એવી કોઈ ધ્વનિ શ્રેણી પસંદ કરવામાં આવે કે જેમાં માત્ર એક જ અક્ષરથી અર્થભેદ થતો હોય, એક જ ધ્વનિથી, અને એ એક જ ધ્વનિમાં પણ કોઈ એક જ લાક્ષણિકતા ભેદે અર્થભેદ થતો હોય. એટલે કે ઘોષત્વ, અઘોષત્વ, અલ્પપ્રાણત્વ, મહાપ્રાણત્વ, સ્પર્શત્વ, અનુનાસિકત્વ, આ પ્રકારની કોઈ પણ લાક્ષણિકતા બદલાતા અર્થભેદ થાય તો જ આપણે એને ધ્વનિ ઘટક કહીએ. આ લાક્ષણિકતા એનું અર્થભેદકત્વ એ મહત્વની કામગીરી બજાવે છે ધ્વનિ ઘટકને ઓળખવા માટે. દાખલા તરીકે અહીંયા આગળ બે શબ્દો છે, પાટલી અને બાટલી. હવે તમે એમાં જોઈ શકો છો કે આ ટ, લ અને ઈ એ એના સમાન ધ્વનિઓ છે, પણ પ અને બ એ બે બદલાય છે. હવે જો પ અને બ ને આપણે બદલીએ છીએ તો શું થાય છે કે પ જે છે એ અઘોષ અલ્પપ્રાણ કંઠ્ય સ્પર્શ વ્યંજન ધ્વનિ છે, આપણે હમણાં જોયું તેમ, કે અને બ એ ઘોષ અલ્પપ્રાણ કંઠ્ય સ્પર્શ વ્યંજન ધ્વનિ છે. એટલે જેમ બે ધ્વનિ શ્રેણીમાં આ ટ લ ઈ ધ્વનિઓ સરખા છે, એ જ રીતે પ અને બ ની લાક્ષણિકતામાં અલ્પપ્રાણત્વ, કંઠ્યત્વ, સ્પર્શત્વ અને એનું વ્યંજન હોવું એ સમાન છે. તફાવત છે માત્ર ઘોષત્વ અને અઘોષત્વનો. અર્થાત પાટલી અને બાટલી એ બંને અલગ પાડનારા ધ્વનિઓ પ અને બ એ બંને વચ્ચે એક જ લાક્ષણિકતા ભેદ છે, ઘોષત્વ અને અઘોષત્વ. અર્થાત ઘોષત્વ અને અઘોષત્વની લાક્ષણિકતા ભેદે આ બે ધ્વનિ શ્રેણી વચ્ચે અર્થભેદ થાય છે, અને એનો અર્થ એવો થાય કે ગુજરાતીમાં ઘોષત્વ અને અઘોષત્વ અર્થભેદ કરી શકે છે, અને માટે એ સક્રિય લાક્ષણિકતા છે, અને માટે પ અને બ એ ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટક છે. અહીંયા આગળ બીજા બે પ્રમાણમાં જાણીતા એવા ઉદાહરણ આપું છું. ઉમરે ઉભી સાંભળું રે બોલ વાલમના, ઉમરે ઉભી સાંભળું રે પોલ વાલમના. ડોક્ટર યોગેન્દ્ર વ્યાસે આ ઉદાહરણ આપ્યા હતા. હવે તમે જુઓ આમાં આખી પંક્તિ એક સરખી છે. બોલ અને પોલ બે શબ્દ જુદા છે. બોલ અને પોલમાં પણ ઓલ ધ્વનિ શ્રેણી સમાન છે, પ અને બ જુદા છે, અર્થાત ઘોષત્વ અઘોષત્વનો ભેદ છે. બાકી એમનું અલ્પપ્રાણત્વ, એમનું અઘોષત્વ, એમનું ઓષ્ઠ્યત્વ, સ્પર્શત્વ, આ બધી જ લાક્ષણિકતાઓ સમાન છે. ઘોષત્વ અઘોષત્વની લાક્ષણિકતા ભેદે પોલ અને બોલ બેમાં અર્થભેદ છે.
એ જ રીતે તમે અહીંયા જોઈ શકો છો, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, યાદી ભરી ત્યાં બાપની, યાદી ભરી ત્યાં પાપની. તો અહીંયા આગળ લાક્ષણિકતા ભેદે અર્થભેદ થાય છે અને માટે આપણે એને ધ્વનિ ઘટક કહીએ છીએ. અર્થાત લાક્ષણિકતા ભેદ હોવી અને અર્થભેદ હોવો એ બાબત ભાષા માટે બહુ જ મહત્વની છે. હવે આ ત્રણ વાક્ય તમે જુઓ. તારે સવારે જવાનું છે, તારે સવારે જવાનું છે, તારે સવારે જવાનું છે. હવે તમે જુઓ કે દેખીતી રીતે ધ્વનિ શ્રેણીની દ્રષ્ટિએ તારે સવારે જવાનું છે. આ બધી જ ધ્વનિ શ્રેણી ત્રણે ત્રણ વાક્યમાં એક સરખી છે. પણ જ્યારે પહેલું વાક્ય તમે જુઓ છો ત્યારે તમને લાગે છે કે આ તમને કોઈકે સીધે સીધું કહી દીધું છે કે તારે સવારે જવાનું છે. પણ બીજું વાક્ય, તારે સવારે જવાનું છે, મતલબ કે કન્ફર્મ છે તો સવારે જવાનું છે તારે. અને ત્રીજું વાક્ય તમે જુઓ, તારે સવારે જવાનું છે. આશ્ચર્ય થાય છે કે તારે સવારે જવાનું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ધ્વનિ શ્રેણી એની એ જ હોવા છતાં, આખા વાક્યો એના એ જ હોવા છતાં એમાં અર્થભેદ થયો છે. હવે તમને આમાં કોઈ આંગળી મૂકીને બતાવવાનું કે આમાં એવી કઈ જગ્યા છે કે જેના કારણે અર્થભેદ થયો છે. તો અહીંયા આગળ લખાણની રીતે જો તમે જોઈ શકો તો તમને પૂર્ણવિરામ અથવા પ્રશ્ન ચિહ્ન અથવા ઉદ્ગાર ચિહ્ન દેખાય છે. પણ શું એના કારણે અર્થભેદ થયો છે? અર્થભેદ થયો છે એ વાક્યો કેવી રીતે બોલાયા છે તેને આધારે. એટલે કે ધ્વનિ, ધ્વનિ ઘટક અર્થભેદ કરી શકે છે. એ જ રીતે બીજી કોઈક બાબત પણ એવી છે કે જે ધ્વનિની જેમ દેખાતી નથી પણ એની જેમ અર્થભેદ કરે છે. હવે જ્યારે તમે બોલ્યા કે તારે સવારે જવાનું છે, તારે સવારે જવાનું છે, તો એ એવો ઘટક છે કે જે પોતે ધ્વનિ ઘટક નથી. ધ્વનિ શ્રેણી, ધ્વનિ ઘટક એના એ જ રહ્યા છે. પણ એવું કશુંક એ ધ્વનિની જે શ્રેણી છે એની સાથે જ ઉચ્ચારાયું છે. તારે જવાનું છે, તારે જવાનું છે. આ જે બાબત છે ઉચ્ચારાતી બાબત, એ જ્યારે સક્રિય થાય છે ત્યારે અર્થભેદ કરે છે અને એને સહવર્તી ધર્મ કહેવાય છે. સહવર્તી એટલે જે સાથે વર્તે છે તે. સુર, સ્વરભાર, આરોહ, અવરોહ, જંકચર આ બધા સહવર્તી ધર્મો છે. વક્તાની જ્યારે ઉક્તિ બોલાય છે ત્યારે એ ઉક્તિની સાથે સાથે બીજું કશુંક પણ વણાઈ જાય છે. જાણતા કે અજાણતા વક્તાની પોતાની જે માનસિકતા છે, એનો જે એટીટ્યુડ છે, એનું પોતાનું જે વલણ છે, એ કઈ બાબતને મહત્વ આપવા માંગે છે, આખી જે પરિસ્થિતિ રચાય છે એ સંદર્ભે એ પોતે શું અનુભવે છે, આવી અનેક બાબતો પેલી દેખાતી ધ્વનિ શ્રેણી ઉપરાંત વાક્યમાં ઉમેરાય છે. અને વાક્યમાં ઉમેરાઈને એ અર્થ બદલે છે, અર્થ છાયા બદલે છે. ઘણીવાર આખા વિરોધી અર્થ પણ એના દ્વારા વ્યક્ત થતા હોય છે. એના કારણે ઘણીવાર જે કહેવું હોય છે એના કરતા કંઈક જુદું સમજવું અનિવાર્ય બની જાય છે. દાખલા તરીકે આ વાક્ય તમે જુઓ, સુરત નાનું શહેર નથી. આ એક વલણ છે એક વક્તાનું. ઓકે, હવે તમે જુઓ કે બીજું કોઈક તમને આ વસ્તુ કહે છે, સુરત નાનું શહેર નથી, મતલબ કે તમને સમજાતું નથી કે સુરત નાનું શહેર છે. તમે વિચારો, સુરત નાનું શહેર નથી. હવે આ ત્રીજું વાક્ય તમે જુઓ, સુરત નાનું શહેર નથી, મતલબ કે અહીંયા તમને જોઈતી બધી જ વસ્તુ મળી રહેશે, કોઈ નાનું શહેર નથી. તમે જુઓ કે ત્રણ વાક્યો બોલાયા, ત્રણેમાં ક્યાંક આરોહ અવરોહ બદલાયા અને ક્યાંક
સુરતને નાનું શહેર સાબિત કર્યું, ક્યાંક સુરત નાનું શહેર નથી એ વાત મુકાઈ. બરાબર છે? તો એવું શું આની સાથે જોડાયું? તો એ વાક્ય કેવી રીતે બોલાયું, એના આરોહ અવરોહ કેવા આવ્યા? તમે જુઓ, આ ઐશ્વર્ય પ્રણય સુખની તમે સીધું બોલી શકશો, આ ઐશ્વર્ય પ્રણય સુખની આયા આશા જ કેવી. અને હવે તમે કાવ્ય પાઠ કરતા હો તો કેવી રીતે બોલો, આ ઐશ્વર્ય પ્રણય સુખની હાય આશા જ કેવી. તો તમે જુઓ કે શું બદલાયું, ધ્વનિ શ્રેણી એની એ જ રહી છે, અને છતાં કશુંક એવું આવ્યું કે જ્યારે બીજી વાર બોલાયું ત્યારે તમને લાગ્યું કે આમાં કોઈ ભાવ ઉમેરાય છે, અથવા કાવ્ય પાઠ થઈ રહ્યો છે, ખાલી કોઈ શબ્દો વંચાઈ રહ્યા છે એવું નથી. આ ઐશ્વર્ય પ્રણય સુખની હાય આશા જ કેવી, તમે જો તમને એમ લાગે કે આવી રીતે વંચાય, તો શું બદલાય છે? કોઈક આવું કે તમે એક દિવસ મોટા ઉદ્યોગપતિ બનશો, તમે એક દિવસ મોટા ઉદ્યોગપતિ બનશો, તમે એક દિવસ મોટા ઉદ્યોગપતિ બનશો. તમે જુઓ શબ્દો એના એ જ રહ્યા, પણ ક્યાં તમે મોટા પર ભાર મૂક્યો, ક્યાં તમે ઉદ્યોગપતિ પર ભાર મૂક્યો, અને કહેવાનો જે અર્થ છે, ફોકસ છે, એ જાણે બદલાયું છે. તો વાક્ય કેવી રીતે બોલાયું છે, તમે ભાર ક્યાં આપો છો, આ બધી જે બાબત છે એ વાક્યના અર્થને બદલવામાં, તમારા જે કહેવાનો ભાવ છે એને બદલવામાં, વક્તાનું જે વલણ છે એ બતાવવામાં ઉપયોગી થાય છે. અને એના પોતાના કોઈ જ આકાર નથી, એ ધ્વનિ શ્રેણી સાથે વણાઈને આવે છે, અને માટે આપણે એને સહવર્તી ધર્મ કહીએ છીએ. સહવર્તી ધર્મનો અભ્યાસ જ્યારે આપણે કરવો છે તો ત્રણ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. એક તો એ કે ધર્મો કયા કયા છે. હકીકત તો એ છે કે અત્યારે હજુ આના ઉપર, સહવર્તી ધર્મો ઉપર એટલો વિગતવાર અભ્યાસ થયો જ નથી. જેટલી આસાનીથી ધ્વનિ, ધ્વનિ શ્રેણી, એની ઉચ્ચારણ પ્રક્રિયા વર્ણવાય છે, એટલી સરળતાથી સહવર્તી ધર્મો વિશે ચર્ચાઓ થઈ નથી. આપણને જો એ ધર્મો કયા કયા છે એ ખબર પડે તો આપણે એની ઉચ્ચારણ પ્રક્રિયાને સમજવાની કોશિશ કરીએ, કઈ બાબતોને સૂચવે છે એની ખબર પડે. કદાચ ઊંધેથી પણ આખો અભ્યાસ થઈ શકે કે તમે જ્યારે એ વાક્યોને કંઈક જુદી રીતે બોલ્યા, બરાબર છે, તો કઈ બાબત સૂચવાઈ, એ વખતે તમારા ઉચ્ચારણ પ્રક્રિયામાં શું બદલાવ આવ્યો, તો એ કયા ધર્મ હોઈ શકે. પણ કોઈ પણ સહવર્તી ધર્મને સમજવા માટે થઈને આ બાબતોને સમજવી જરૂરી છે. તો આપણે હવે કેટલાક સહવર્તી ધર્મ વિશે, આ બાબતો વિશે જાણીએ. સૌથી પહેલા વાત કરીએ સૂરની. સૂર જે છે એ નાદતંત્રી સાથે જોડાયેલો સહવર્તી ધર્મ છે. તમે જાણો છો કે નાદતંત્રી આપણી જેને આપણે વોકલ કોર્ડ્સ કહીએ છીએ, સ્વરપેટી કહેવાય છે, તો ત્યાં આગળ નાદતંત્રી આવેલી છે, અને એ જુદી જુદી રીતે કંપાયમાન થતી હોય છે, એ જુદી જુદી રીતે હવાના જથ્થાને બહાર ધકેલતી હોય છે, એ ઝડપથી આવર્તન લેતી હોય છે, એ શિથિલ આવર્તન લેતી હોય છે, એ ખૂબ ઝડપથી આવર્તન લેતી હોય છે, ખૂબ ધીમેથી આવર્તન લેતી હોય છે. બહુ જ બધી બાબતો નાદતંત્રી સાથે સંકળાયેલી છે. હવે સામાન્ય રીતે એના જે કંપન હોય, એવા જ કંપનમાં જ્યારે કંઈક કહેવાય તો એ મધ્યમ સૂર હોય છે. પણ જ્યારે નાદતંત્રી અત્યંત તંગ હોય, અને જ્યારે તંગ હોય ત્યારે એની કંપન માત્રા વધી જાય, અને જ્યારે એ કંપન માત્રા વધી જાય ત્યારે સૂર જે છે એ ઊંચો જાય છે. જ્યારે નાદતંત્રી સાપેક્ષ રીતે શિથિલ હોય, સાપેક્ષ રીતે એટલે આપણે હમણાં જે વાત કરી ઊંચા સૂરની, તો એ વખતે જે નાદતંત્રી તંગ હોય એના કરતા શિથિલ હોય. તંગ, નાદતંત્રી તંગ હોય અને એની જે કંપન માત્રા હોય જે વધારે છે, એના પ્રમાણમાં નાદતંત્રીની કંપન માત્રા ઓછી હોય, તો જેમ નાદતંત્રી તંગ હોય એની કંપન માત્રા વધારે હોય ત્યારે આપણે એને ઊંચો સૂર કહીએ છીએ. તો જ્યારે નાદતંત્રી સાપેક્ષ રીતે, પેલાની સાપેક્ષ રીતે એની અપેક્ષાએ શિથિલ હોય, કંપન માત્રા ઓછી હોય, ત્યારે સૂર નીચો હોય છે. સંસ્કૃતમાં અનેક કારણે જ
એટલે કે સૂર ઊંચો છે, મધ્યમ છે કે નીચો છે, એને આધારે સ્વરના ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત આવા ત્રણ પ્રકારના સ્વર આપણને મળતા હતા. હવે જે સ્વર છે, તમે ઉચ્ચારણ પ્રક્રિયા ભણી ગયા છો, તમે જાણો છો કે વ્યંજન એવો છે ધ્વનિ કે જેને ઉચ્ચારતી વખતે હવા સંપૂર્ણપણે કે આંશિકપણે અવરોધાતી હોય છે, પરિણામે એનામાં વધારે વજન ઝીલવાની તાકાત નથી હોતી. જ્યારે સ્વર છે એ વિના અવરોધે બહાર નીકળી શકે છે, ઉચ્ચારાઈ શકે છે, નિર્માણ થઈ શકે છે. તો કોઈ પણ બાબત હોય એ સ્વર સાથે બહુ સ્વાભાવિક રીતે જોડાતી હોય છે. તો સ્વરની જે કંપ માત્રા છે, તમે અક્ષર વિશે પણ ભણી ગયા છો, તમે જાણો છો કે અક્ષરનો જે આરંભ થાય એની પરાકાષ્ઠા અથવા શિખર હોય અને એનો અંત હોય, તો પરાકાષ્ઠા અથવા શિખર જે છે એ હંમેશા સ્વર હોય છે. તો સ્વર કેન્દ્ર સ્થાને હોવાને કારણે બહુ સ્વાભાવિક છે કે એની કંપ માત્રા એ અક્ષર ઉપર ફેલાવાની છે. અહીંયા આગળ અક્ષર એટલે લેખિત અક્ષરની વાત નથી, પણ હવાના એક પફ સાથે, હવાના એક ધક્કા સાથે જે ધ્વનિઓ અથવા ધ્વનિ શ્રેણી ઉચ્ચારાઈ શકે છે એને આપણે અક્ષર કહીએ છીએ. તમે ભણી ગયા છો આ વસ્તુ, બરાબર છે? દાખલા તરીકે આ એ એક અક્ષર છે, રામ એ એક અક્ષર છે, પણ સીતા એ બે અક્ષર છે. રામ એ એક અક્ષર છે, ર આ મ રથી શરૂ થયું, આ ઉપર શિખર છે અને મ ઉપર અંત છે. તો એ વખતે આનું જે કંપન છે એ બહુ સ્વાભાવિક છે કે ર અને મ ઉપર પણ ફેલાય. અથવા સીતા છે તો એ બે સ્વર છે, તો સ ઈ ત એ એક અક્ષર છે અને ત આ એ બીજો અક્ષર છે. તો જ્યારે ઈ ઉપર કંપ માત્રા હોય તો બહુ સ્વાભાવિક છે કે એ સ અને ત સાથે સંકળાવાની, રાઈટ? તો સ્વરની જે કંપ માત્રા છે એ એના અક્ષરપણાને કારણે આખા અક્ષર ઉપર ફેલાવાની, આખા શબ્દ ઉપર ફેલાઈ શકે. તો જ્યારે એ રીતે કંપ માત્રા ફેલાય છે ત્યારે આપણે એને સૂર કહીએ છીએ. જે ભાષામાં શબ્દમાં સૂર દ્વારા અર્થભેદ થતો હોય, દાખલા તરીકે તમે જ્યારે ક્યાંક ભણ્યા હશો તો આવ્યું હશે કે ચીનમાં, ચીની ભાષામાં મા શબ્દના અમુક રીતે ઉચ્ચારાય તો ઘોડો અર્થ થાય છે, બીજી રીતે ઉચ્ચારાય તો બીજા અર્થ થાય છે. તો જ્યાં આગળ સૂર અર્થભેદ હોય, અર્થભેદક હોય, અર્થભેદ કરે, ત્યારે એ ભાષાને ટોન લેંગ્વેજ કહેવાય છે. ગુજરાતી ભાષા એ ટોન લેંગ્વેજ નથી. આપણા ત્યાં સૂર શબ્દ ઉપર જો ફેલાય, બરાબર છે, દાખલા તરીકે કોઈનું નામ સમીર છે તો સમીર કે અને સમીર, તો એનાથી સમીરમાં કોઈ ફેર નહીં પડે. એના જે સ્વર સાથે સંકળાતી બાબતો છે એની સાથે ફેર નથી પડતો, ને માટે ગુજરાતી ભાષામાં શબ્દ સૂરથી કોઈ ભેદકત્વ આપણને જોવા મળતું નથી. પણ જ્યારે એ સૂર શબ્દ અને શબ્દથી પદ અને પદથી વાક્ય ઉપર જ્યારે ફેલાય છે, તો જો સૂર ઊંચો જાય તો એને આરોહ કહે છે અને સૂર જો નીચો જાય તો એને અવરોહ કહેવાય છે. આ આરોહ અવરોહ તમે અહીંયા જોઈ શકો છો એમ એ પદ અને વાક્ય સાથે સંકળાય છે. આપણે શબ્દ સૂર જોતી વખતે જોયું કે ગુજરાતી ભાષા એ ટોન લેંગ્વેજ નથી, તો એ રીતે વાક્યના આરોહ અવરોહ પણ મોટા અર્થભેદક નથી. પણ વાક્યમાં અર્થ ચોક્કસ બદલી શકે છે. આપણે આગળના વાક્યમાં જોયું હતું એવી જ રીતે અહીંયા આગળ એક વાક્ય છે, દાદાએ સુથારને બોલાવ્યો છે. આ એક સાદું વાક્ય છે, પણ જો આને આરોહમાં લઈ જઈએ છીએ, દાદાએ સુથારને બોલાવ્યો છે, તો પ્રશ્ન થઈ ગયો છે. દાદાએ સુથારને બોલાવ્યો છે તો અવરોહ છે. ત્યાં આગળ કંઈક આશ્ચર્ય અથવા તો કંઈક જુદી પડતી વાત અહીંયા એવો નિર્દેશ થાય છે. આપણે આગળ જોયું એમ કે વક્તાનું જે વલણ છે, એની જે માનસિકતા છે, એ બધી આમાં વ્યક્ત થાય છે, બરાબર છે? તો દાદાએ સુથારને બોલાવ્યો છે, ધ્વનિ શ્રેણી એની એ જ રહે છે, પણ દાદાએ સુથારને બોલાવ્યો છે
તમે જો ચડતો જાય છે માટે એ આરોહ છે, અને દાદાએ સુથારને બોલાયો છે તો ત્યાં આગળ તમે નીચે ઉતરો છો અને માટે ત્યાં આગળ અવરોહ છે. તો વાક્યના પ્રકારની રીતે આપણે જોઈએ તો દાદાએ સુથારને બોલાવ્યો છે એ સાદું વાક્ય હોય, તો દાદાએ સુથારને બોલાવ્યો છે એ પ્રશ્નાર્થ વાક્ય હોય, ને દાદાએ સુથારને બોલાવ્યો છે એ અવરોહ સાથે ઉદ્ગાર વાક્ય બને છે. આપણે વિરામ ચિહ્નો દ્વારા આ રીતે બોલાતી જે બાબત છે, વિરામ ચિહ્નો નો જ્યારે પણ તમે ક્યારેક અભ્યાસ કરો ત્યારે તમે જોજો કે આપણી જે બોલાતી બાબત, જે લખી નથી શકાતી એ બાબત આપણે ભાષામાં કેવી રીતે બતાવીએ છીએ, તો એના માટે આપણને વિરામ ચિહ્નો ઉપયોગી થઈ પડે છે. તમે ક્યાં અટકો છો એ બતાવવું હોય તો તમે અલ્પવિરામ મૂકો છો, તમારે આ ખચકાટ અને એવું કંઈક બતાવવું હોય તો તમે 3 ટપકા અથવા ડેશલાઇન મૂકો છો. તો વિરામ ચિહ્નો જે છે એ આ બધી બાબતોને તમારા લખાણમાં સ્પષ્ટ કરી આપે છે. આપણે વાત કરી કે સ્વર જે છે એ અક્ષરના કેન્દ્ર સ્થાને રહેલો છે, એનામાં આપણા ઉચ્ચારણનો જે ભાર છે એને ઝીલવાની તાકાત છે. અને એટલે જ્યારે ભાષકને પોતાની કોઈ વાતમાંથી કોઈ એક બાબત ઉપર ભાર મૂકવો હોય ત્યારે એ જે તે શબ્દના અક્ષર ઉપર ભાર મૂકતો હોય. અહીંયા આગળ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આપણે સામાન્ય રીતે પણ વાતચીત કરતા હોઈએ છીએ ત્યારે કોઈક ને કોઈક બાબત ઉપર ભાર આપતા જ હોઈએ છીએ. દાખલા તરીકે હું બે રીતે એક જ શબ્દ બોલું છું, બાળકો બાળકો, બે વચ્ચેનો તફાવત તમને ખ્યાલ આવતો હશે, બાળકો બાળકો, બરાબર છે. તો સામાન્ય રીતે પણ આપણે ક્યાંક તો એ સ્વર ભાર આપતા જ હોઈએ છીએ, પણ જ્યારે કોઈક બાબત ઉપર ફોકસ કરવો હોય, વિશિષ્ટ રીતે જ્યારે રજૂ કરવી હોય ત્યારે એ શબ્દને ખાસ ભારથી ઉચ્ચારાય છે, અને એટલે એ વાક્યની એ પદની અર્થછાયા બદલાય છે. દાખલા તરીકે એમ કહેવાય કે રમેશ પહેલો નંબર લાવશે, રમેશ પહેલો નંબર લાવશે, તો ત્યાં આગળ પહેલો ઉપર જે વજન અપાયું ત્યાં આગળ જે સ્વરભાર આવ્યો એના કારણે ત્યાં આગળ મક્કમતા પ્રવેશે છે કે તમે બીજી કોઈ વાત કરો જ નહીં, રમેશ પહેલો જ નંબર લાવશે. અહીંયા આગળ તમે જો મારે ભાર વધારે સૂચવો તો તમે નિપાત જ પણ સહજ રીતે ઉમેરી દીધો, પણ આ વસ્તુ આપણે સ્વરભારથી કરી શકીએ છીએ. તમે બીજું વાક્ય જુઓ, રીટા તારી બેન છે, તો અહીંયા આગળ શું થયું કે જે શ્રોતા છે એ રીટાને ઓળખે છે, પણ રીટા એ એની બેન છે, શ્રોતાની બેન છે એ વિગત એના માટે નવી છે, એ વાત અહીંયા આગળ વ્યક્ત થાય છે. રીટા તારી બેન છે, બેન ઉપર ભાર મુકાયો અને એ સંબંધ ઉપર ફોકસ કર્યું કે હું રીટાને ઓળખું છું પણ એ તારી બેન છે એ મને નહોતી ખબર, તો બેન ઉપર ભાર મુકાઈને આ વાત પૂછાય છે. તો જે વાત ઉપર ફોકસ કરવું હોય ત્યાં આગળ સ્વરભાર આવતો હોય છે. ત્યાર પછીનો એક બહુ જ મહત્વનો સહવર્તી ધર્મ છે, જંકચર. તમે જુઓ કે આ તમે ગુજરાતી ભાષા સાંભળો છો અને તમે અંગ્રેજી ભાષા સાંભળો, તમને એમ થાય કે ગુજરાતીમાં તમે ઝડપથી અર્થગ્રહણ કરી શકો છો અંગ્રેજી ભાષા સાંભળો છો એના કરતા. અથવા એક ડગલું આગળ વધીને કહું તો એવું બી બનતું હશે કે તમે જાતે અંગ્રેજી વાંચો અને કોઈક તમારા માટે વાંચે તો પોસિબલ છે કે જે તમારા માટે વંચાઈ રહ્યું છે જો એ સારો પાઠક હોય તો એમાં તમને વધારે સમજ પડશે. આવું શા માટે બનશે? કારણ કે અર્થગ્રહણ કરવા માટે શું કરવું પડે છે? મગજ વાક્ય સાંભળે છે, વાક્યની અંદરના પદોને સાંભળે છે, પદોની અંદરના શબ્દોને સાંભળે છે. હવે આ શબ્દોને એ કેવી રીતે સાંભળે છે? તો તમે જુઓ કે એના જે પલટા છે, સી તમે શબ્દોને કેવી રીતે સાંભળો છો, તો તમે થી વાત શરૂ થઈ, મેં ઉપર ધીમું પડ્યું,
શબ્દોને સૌથી વાત શરૂ થઈ ને ઉપર ધીમી પડી, કેથી ચાલુ થયું, કેવી રીતે એ આખું એક સાથે ચાલ્યું, અને સાંભળો છો તો તમે કેવી રીતે સાંભળો છો એવા તમે ભાગ પાડ્યા, બરાબર છે? અને આ ભાગ કેવી રીતે પડ્યા? તમેથી ચડ્યું, મેં ઉપર ઉતર્યું, શબ્દોથી ચડ્યું, ને પર ઉતર્યું, કેથી ચડ્યું, કેવી રીતે સાંભળો છો. તો આ જે લયના પલટા આવ્યા ત્યાં આગળ સહેજ અટકતું હોય એવું તમને લાગ્યું, અટક સ્થાનનો ભાસ થાય છે. સામા આખા વાક્યમાં આપણે રૂટીનમાં જ્યારે બોલતા હોઈએ છીએ ત્યારે આપણા આ લય પલટા ચાલુ જ હોય છે. વાત કરતી વખતે તમે વચ્ચે અટકતા પણ હો છો, ખરેખર અટકો છો કે અટકવાનો ભાસ થાય છે? સી અત્યારે આપણે જે વાત થઈ, ખરેખર અટકો છો કે અટકવાનો ભાસ થાય છે? ધ્વનિ શ્રેણી તો સળંગ આવે છે, પણ શું થયું? તમે અટકો છો, ધીમું પડ્યું, કે પછી અટકવાનો ભાસ, વળી પાછું એક નવા લયને તમે શરૂ કર્યો. તો આ જે લય પલટા છે જ્યાં અટક સ્થાનનો ભાસ થાય છે એને જંકચર કહેવાય છે. અને આ જ જંકચરના કારણે આપણે જ્યારે સાંભળતા હોઈએ છીએ ત્યારે શબ્દો, પદો અને અનેક લાંબી બોલાતી વાતોમાંના વાક્યોને અલગ સાંભળી, તારવી અને સમજી શકીએ છીએ. જો આ ના સમજી શકીએ તો મગજને થાક લાગવા માંડે છે. કદાચ તમે ગુજરાતીનું એક કલાકમાં વ્યાખ્યાન સાંભળો અને અંગ્રેજીનું તમે એક કલાક વ્યાખ્યાન સાંભળો તો અંગ્રેજીમાં તમને 15-20-25 મિનિટ પછી થાક લાગવા માંડશે. કેમ? કારણ કે તમારા મગજે આ લય પલટાને પકડવા માટે સતત જાગૃત રહેવું પડે છે. કારણ કે એ લય પલટા પકડાશે તો જ એને શબ્દ, પદ અને વાક્ય વચ્ચે શું કહેવા માંગે છે એ સમજાશે, અને તો જ એનું યોગ્ય રીતે અર્થગ્રહણ કરી શકાશે. મેં તમને કીધું ને કે આ બધાનો હજુ વિગતે અભ્યાસ થવાનો બાકી છે. એટલે કેવી રીતે પલટાઓ આવે છે, જંકચરમાં મોટે ભાગે એ અર્થભેદકત્વની વાત કરે છે, એ જ વાત આવે. પણ આપણા અને આપણે જંકચરવાળા અનેક વાક્યો શોધતા હોઈએ એવું પણ બને, પણ આપણે બોલીએ છીએ એ દરેક વાક્યમાં જંકચર રહેલો જ છે એ વાતથી આપણે કેટલા સભાન છીએ. આ લય પલટા કેવી રીતે થાય છે, હું બોલ કોઈક જ્યારે બોલતું હોય છે ત્યારે મને શબ્દો અને વાક્યો કેવી રીતે સમજાય છે, આપણે ક્યારેય આ વિશે વિચાર્યું જ નથી. તો આ જે જંકચર છે એ આપણી રોજિંદી ભાષાનો જ હિસ્સો છે. આમ પણ બધા જ સાવર્તી ધર્મો, આરો અવરો પણ તમે બેનપણી જોડે વાતચીત કરતા હો કે ફ્રેન્ડ્સ જોડે વાતચીત કરતા હો કે આ કોરોનાના લીધે તો ક્યાંય જવાયું નથી, તો એમાં તમારી જે તકલીફ છે એ કેવી આપોઆપ વ્યક્ત થઈ ગઈ છે, બરાબર છે? તમારો ડર વ્યક્ત થાય, તમારી ચિંતા વ્યક્ત થાય, કેટલું તમારી વાતમાં એ વણાઈને આવતું હોય છે, એ જ ધ્વનિ શ્રેણીને તમે બીજી કોઈક રીતે પણ ઉચ્ચારી શકો. થોડુંક હટીને કહું તો એમ પણ કહી શકું કે માનો કે તમારે કોઈકને જે કહેવું હોય એ તમે કહો, પણ તમે આરોહમાં જવાના બદલે મધ્યમ સુરમાં રહીને કહો, અવરોહમાં જઈને કહો આ તે શું કર્યું, અને એના બદલે એમ કહો કે આ તે શું કર્યું, તો તમે જો ઝઘડાના ચાન્સીસ બી ઘટી જશે. તો કઈ રીતે વાત બોલાય છે એના ઉપર અર્થઘટનનો ઘણો બધો આધાર રહેલો છે. તો આપણે વાત કરીએ છીએ જંકચરની કે જે લય પલટા દ્વારા સમજાય છે. તો તમારી સામે મેં 3 ઉદાહરણ મૂક્યા છે. તમે જો પહેલું ઉદાહરણ જુઓ, આ રસ્તો સરસ છે. આ એક સળંગ ધ્વનિ શ્રેણી છે, અહીંયા ચઈને શબ્દ વચ્ચે જગ્યા નથી છોડી, એક ધ્વનિ શ્રેણી છે એમ બતાવ્યું છે. હવે એના લય પલટા ક્યાં ક્યાં શક્ય છે? એક, આ રસ તો સરસ છે, આ રસ તો સરસ છે. ઓકે, હવે બીજા લય પલટો કેવો પોસિબલ છે? આ રસ તો સરસ છે. ત્રીજો તમે જુઓ, આ રસ તો સરસ છે, રાઈટ? તો તમે આ રસ કહો છો, આ રસ તો, આ રસ તો, આ રસ તો. ધ્વનિ શ્રેણી એની એ છે, પણ તમારા લય પલટા બદલાયા એની સાથે તમે જુઓ કે તમારી સામે 3 જુદા જુદા અર્થ ધરાવતા વાક્યો છે. તમે આ બીજો ઉદાહરણ જુઓ, જેમને આપો તેની નોંધ રાખજો. હવે અહીંયા આગળ પોતેને ના જોતા
આપો તેની નોંધ રાખજો, સમજાય એવું છે. પણ હવે જેમને છે તો ત્યાં બે પ્રકારના લય પલટા તમે જુઓ, જેમને આપો તેની નોંધ રાખજો, જે મને આપો તેની નોંધ રાખજો. તમે જુઓ કે અહીંયા આગળ લય પલટા બદલાયા અને અર્થ બદલાયો. આરસ તો સરસ છે, એ જો ડોક્ટર યોગેન્દ્ર વ્યાસનું જાણીતું ઉદાહરણ છે, તો ઘોડા પાસે આવ્યા ડોક્ટર પ્રબોધ પંડિતનું જાણીતું ઉદાહરણ છે. તમે અહીંયા આગળ પીપીટી નીચેથી કપાય છે એના કારણે નીચેથી નથી જોઈ શકતા, પણ બે જગ્યાએ લય પલટા શક્ય છે. ઘોડા પાસે આવ્યા, ઘોડા દૂર હતા એ પાસે આવ્યા, અને ઘોડા પાસે આવ્યા અમે અથવા એ લોકો ઘોડા પાસે આવ્યા. તો એકમાં ઘોડા કરતા છે જે આવવાની ક્રિયા કરે છે, બીજામાં ઘોડા પાસે, ઘોડા એ સ્થાન છે, કે અન્ય કોઈક કરતા એ ઘોડા પાસે આવ્યા છે. તો એ કેવી રીતે જોઈ શકાયું છે? જંકચર દ્વારા. તો તમે જોઈ શકો છો કે જંકચર એ રોજબરોજની સામાન્ય બાબત હોવા છતાં, સવર્તી ધર્મ એ રોજબરોજની સામાન્ય બાબત હોવા છતાં એ કેવી રીતે અર્થભેદ કરી શકે છે. એવો બીજો એક સહવર્તી ધર્મ છે, એ છે કાકુ. આપણે જ્યારે કોઈક ડર બતાવવો હોય, કોઈક બીક બતાવવી હોય, કશુંક અનુભવાય છે એ જે બતાવવું હોય, કટાક્ષ બતાવવો હોય, ત્યારે જે કંઈક જુદી રીતે બોલાય છે એને કાકુ કહેવાય છે. કુંતકે જે વક્રોક્તિની વાત કરી છે એમાં એણે અલંકારને પણ સમાવી લીધા છે. તો આ એમાંનો એક અલંકાર પણ છે કે એક વક્તા એક વાક્ય બોલે છે, એની અંદરના કાકુને કારણે શ્રોતા જે છે એ એનો જુદો અર્થ મેળવે છે. બરાબર છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ તો તમે આ બાજુ ક્યાંથી ભૂલા પડ્યા? મતલબ કે તમે અહીંયા આગળ ભૂલા પડીને આવો એવું તો નથી, પણ બહુ ટાઈમે આવ્યા છો, અથવા તો તમારે કંઈક કામ છે માટે આવ્યા છો, આવો કોઈક અર્થ અભિપ્રેત છે. તમારા જેવા મોટા માણસ અમારે આંગણે ક્યાંથી? તો અહીંયા આગળ આ કોઈ સીધો પ્રશ્ન નથી કે ભાઈ તમે મોટા માણસ છો અને અમારા આંગણે ક્યાંથી, અમે તો ધન્ય ધન્ય થઈ ગયા. તમારા ઘરે કોઈ સંત કે મહારાજ પધારે ત્યારે તમે આવું વાક્ય બોલશો? અને જો બોલશો તો એમાં શ્રદ્ધાનો ભાવ જુદો હશે કે મારા એવા ધનભાગ્ય ક્યાંથી કે તમારા જેવા મોટા માણસ અમારે આંગણે આવે. તો એ વખતે જે વાક્ય બોલાશે કે તમારા જેવા મોટા માણસ અમારે આંગણે ક્યાંથી, એ જે અહોભાવ છે એ કંઈક જુદી રીતે આવશે. અને જો કટાક્ષ હશે, ઓ તમારા જેવા મોટા માણસ અમારા ત્યાં ક્યાંથી, તો તમે તમારી જાતને બહુ મહાન સમજો છો, તમે અમને બહુ નાના ગણો છો, એટલે તમે અમારા ત્યાં શું કરવા આવો, આવો કોઈ કટાક્ષ ત્યાં આગળ શક્ય છે. અને એ જે કટાક્ષ આવી શકે છે એનું કારણ એમાં રહેલી જે ઉચ્ચારણની રીત છે, એ જે કાકુ છે, જે વક્રોક્તિ છે, એના કારણે આ કટાક્ષ થઈ શકે છે. તો એને કાકુને પણ આપણે સહવર્તી ધર્મ કહીએ છીએ. હવે માત્ર આ જ બાબતો નહીં, પણ તમે જોજો કે જ્યારે કોઈકને ઝઘડો થાય ત્યારે એ ખૂબ ઝડપથી બોલવા માંડે, ઊંચા અવાજે બોલવા માંડે. જ્યારે કોઈક સમજાવતું હોય ત્યારે ધીમેથી બોલે, શાંત અથવા તો મધ્યમ સુરમાં વાત કરે. બરાબર છે. તો જે બોલાઈ રહ્યું છે એની એનો સમયગાળો કેવો છે, એનું કાલ પરિમાણ કેવું છે? સંસ્કૃત પ્રમાણે તો રસ્વ, દીર્ઘ અને પ્લુત, આવા ત્રણ સ્વરના ઉચ્ચારણની ભેદની વાત હતી. એની સાથે તમે ક્યાંક સંગીત સાથે પણ આ દ્રુત અને વિલંબિત એટલા માટે જ જાય છે. તો એ પણ શું થશે કે કઈ નહીં તો છેવટે તમારે આલાપ માટે થઈને પણ સ્વરની જરૂર પડશે. તમે દ્રુત કે વિલંબિત બોલશો એટલે શું બોલશો, શેમાં તમે ધીમે કે ઝડપથી બોલશો? ધ્વનિ શ્રેણીને કાલ પરિમાણ કોની સાથે જશે? ધ્વનિ અથવા ધ્વનિ શ્રેણી સાથે.
તો જ્યારે એની એ જ ધ્વનિ શ્રેણી હોય, બરાબર છે, તો એ ધીમેથી બોલાય તો તમને જુદો ભાવ આપશે, ઝડપથી બોલાય તો તમને જુદો અર્થ, જુદો ભાવ નું અવગમન સધાશે. માટે એ ઉચ્ચારણનું જે કાલમાત્રા છે અથવા તો ઉચ્ચારણની જે ઝડપ એટલે કે વૃત્તિ છે, એ પણ એક પ્રકારના સહવર્તી ધર્મ છે. મેં તમને કીધું એમ કે બોલવામાં સતત લય તો હોય છે જ, મોટો અવાજ થઈ જાય ક્યારે, જ્યારે મગજ ઉશ્કેરાઈ ગયું હોય. ના ના, તમે સમજો છો શું તમારી જાતને? તમે વિચાર કરી જુઓ કે તમે ક્યારે આ વાતને ધીમેથી કહી શકો? ના ના, તમે સમજો છો તમારી જાતને? તમને એમ લાગશે કે ના, મારે જે કહેવતું નહીં તો હજી આવ્યું જ નથી. બરાબર છે. તમારો ગુસ્સો, તમારી અકળામણ, તમારી તકલીફ, આ બધા જે ભાવ ઉમેરવા છે એ કેવી રીતે આવ્યા? અવાજ મોટો થયો ત્યારે. અને એટલે સામેવાળાને અપમાન લાગે ને એટલે તમે એ તમને શું કહે? અવાજ નીચો. બરાબર છે. શાંતિથી વાત કર. શાંતિથી વાત કર એટલે શું? જે ઝડપ છે એ ઘટાડો, અવાજ જે ઊંચો છે એને નીચો કરો, ત્યારે એને શાંતિથી વાત થઈ કહેવાય. તો એ વખતની શું પરિસ્થિતિ છે, એ વખતની શું માનસિકતા છે, એ બધાને આધારે જે વક્તા છે એની ભાષાનું જે એનું જે વાક્યનું જે ઉચ્ચારણ છે એ બદલાય છે. અને ક્યારેક તો અટકી અટકીને બોલે, કશું ના સમજાતું હોય ત્યારે અટકે, ડર લાગતો હોય ત્યારે અટકે, કન્ફ્યુઝન હોય ત્યારે અટકે, એને શું કહેવું છે એ વાક્યો મગજમાં ગોઠવાયા કરતા હોય ત્યારે એ અટકીને બોલે. તો જ્યારે એ અટકીને બોલે છે ત્યારે તમે એ સમજવાની, એટલે કે શ્રોતા જ્યારે અટકતો હોય ત્યારે તમે એને એમ કહો કે ના ના, ડરીશ નહીં, શાંતિથી વાત કર, ચિંતા કરવાની જરૂર નથી. બરાબર છે. કારણ કે તમને લાગે છે કે એ ડરે છે માટે એ અટકી રહ્યો છે, અથવા તો આવી રીતે એને કંઈક મૂંઝાયેલો છે માટે એ અટકી રહ્યો છે, એને શું કહેવું છે એ સ્પષ્ટ નથી માટે એ અટકી રહ્યો છે. તો એ ભાવ તમને પકડાય છે. તો જે ગુસ્સો છે, નિરાશા છે, ઉત્સાહ છે, ડર છે, મૂંઝવણ છે, કેટલા બધા ભાવો છે. આપણે જેમ અત્યારે પેલા ભરતના રસસૂત્રના બધા સંચારી ભાવો યાદ આવી જાય, તો નાટકમાં એ કેવી રીતે બતાવતા હશે? આ બી એક વિચારવા જેવી વાત નથી કે બોલચાલમાં તો આપણે અજાણતા કરી બેસતા હોઈએ, પણ ડાયરેક્ટરને તો બરાબર ખબર હોય કે મારે કયો ભાવ બતાવવો છે, તો એના વાચિક અભિનયમાં એ શું વણી લે છે? આંગિક અને સાત્વિક અભિનય અલગ છે, વાચિક અભિનય અલગ છે, તમે બરાબર જાણો છો. તો વાચિક અભિનયમાં એ આ વસ્તુઓને વણે છે કે જે બોલાય છે એ કેવી રીતે બોલાય છે, એને શું વ્યક્ત કરવું છે, અને એ કેવી રીતે બોલાશે તો એ વ્યક્ત થશે, એ બાબત સહવર્તી ધર્મને એક નાટ્યકાર બરાબર ઉપયોગમાં લે છે. એક આ વસ્તુ પણ આપણે બરાબર ઉપયોગમાં લઈએ છીએ, અને એ છે અવકાશ. સામાન્ય રીતે શું થાય કે વાત તમારી પૂરી થાય એટલે તમે ચૂપ થઈ જાઓ, પણ ઘણીવાર એવું બને કે આપણે ઈચ્છતા હોઈએ કે સામેવાળાના મનમાં કંઈક જિજ્ઞાસા ઊભી થાય, સામેવાળા પોતાની વાતમાં ઇન્વોલ્વ થાય. હું શું કહેતી હતી તમને કે એટલે જે સામેવાળું જે છે એના કામ ઊંચા થઈ જાય કે ભાઈ શું કહેવા માંગો છો, એનું ધ્યાન બરાબર આવે અને પછી વાતને આગળ ચલાવવાનું. ક્યારેક એમ થાય કે આ બોલવા જતા વાત ક્યાંક અટવાઈ જાય એમ છે, તો વચ્ચે અટકે પછી વાતને સાંધી લે. આજે તમારાથી કોઈક મોટા માણસ ઉપર તમને ક્યાંક બહુ જ અકળામણ થઈ છે, તો શું થાય કે બોલતા બોલતા પછી વાતને ક્યાંક તમે છોડો, વાતને ક્યાંક પૂરી કરી દો. તો આ જે અવકાશ છે એ પણ તમારા ભાવને, તમારી લાગણીને, તમારી અનુભૂતિને વ્યક્ત કરવામાં મદદરૂપ બને છે. તો એ પણ એક સહવર્તી ધર્મ છે. અને મેં કહ્યું એમ કે ઘણી બધી બાબતો એવી છે કે જે આપણી આ બધી ભાવનાને, લાગણીને, વલણને વ્યક્ત કરે છે, પણ હજુ એ પકડાતું નથી કે એ શું એવું બન્યું કે જેના કારણે એ વ્યક્ત થઈ ગયું. મેં તમને કીધું એમ કે સહવર્તી ધર્મને પણ ઓળખવાના, એ કેવી રીતે ઉચ્ચારાય છે તે પણ સમજવાનું, અને એના દ્વારા શું વ્યક્ત થયું એ પણ સમજવાનું. બરાબર છે.
તો આજે તમે જુઓ કે ઘણીવાર એવું બને છે કે તમે દૂરથી જ કોઈકનો અવાજ સાંભળો ને તમને તરત ખ્યાલ આવે કે આ તો ફલાણી વ્યક્તિનો અવાજ છે. તો એવું શું જુદું પડે છે બીજાના અવાજમાં અને એના અવાજમાં? બધાના વાઇબ્રેશન, નાદતંત્રીના કંપનો છે, બધાના જ એ જ મુખ વિવર છે, નાસિકા વિવર છે, બધા એ જ રીતે ક ખ ગ ઘ બોલે છે, ધ્વનિઓ બોલે છે, અને છતાં કશુંક એવું છે જે એના અવાજને બીજાના અવાજ કરતા અલગ પડે છે. અથવા તો તમે જુઓ કે કોઈક વ્યક્તિને ખાલી તમે બોલતા સાંભળો અને તમે કહો કે એ સુરતી વ્યક્તિ છે, કે એ કાઠિયાવાડી વ્યક્તિ છે, અથવા એ ફલાણા વિસ્તારની વ્યક્તિ છે, અથવા એ ફલાણા સંપ્રદાયની વ્યક્તિ છે, કેવી રીતે ખબર પડે છે? એવી કઈ લાક્ષણિકતાઓ એ ધ્વનિ શ્રેણી સાથે જોડાય છે કે જે આ બધું શ્રોતાને કોમ્યુનિકેટ કરે છે? શ્રોતા આપોઆપ સમજે છે ઘણી બધી બાબતો. તો હજુ સહવર્તી ધર્મનો અભ્યાસ થવો જોઈએ. હજી એ અભ્યાસ જેટલો ડિટેલમાં થવો જોઈએ એ બાકી છે, પણ જેટલો અભ્યાસ થયો છે એ સંદર્ભે અત્યારે મેં તમારી સાથે વાત કરી છે. હું આશા રાખું છું કે તમને આ અભ્યાસ મદદરૂપ થશે. નમસ્કાર.